કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં. આજે આપણે ધોરણ 5માં પાઠ 6 જળ એ જ જીવન એમાં ભાગ 2 ભણીશું. આપણે પહેલા ભાગમાં વિદ્યાર્થી મિત્રો વાવના પ્રકાર શીખી ગયા કે વાવના મુખ્ય 4 પ્રકાર છે, જયા, ભદ્રા, વિજયા, નંદા. એમાં પહેલો નંદા, પછી ભદ્રા, પછી જયા અને વિજયા. દરેકના પ્રવેશદ્વાર પણ અલગ અલગ છે, પાણીની જરૂરિયાત જોઈએ, બરાબર. ત્યારબાદ હવે આપણે આગળ જોશું ભાગ 2માં કે આના વિશે વિચારો. ઈસવીસન 1986માં જોધપુર અને તેની આજુબાજુના વિસ્તારમાં વરસાદ ન હતો. લોકોને જૂની અને ભૂલાયેલી વાવ યાદ આવી. તેઓએ વાવ સાફ કરી અને 200 ટ્રક કરતાં વધારે કચરો બહાર કાઢ્યો. તે વિસ્તારના માણસોએ પૈસા ભેગા કર્યા, તરસ્યા નગરે વાવમાંથી પાણી મેળવ્યું. થોડા વર્ષો પછી વરસાદ સારો આવ્યો અને ફરીથી વાવ ભૂલાઈ ગઈ. તો આવું કરાય વિદ્યાર્થી મિત્રો? તમે આટલી મજૂરી કરી, જેની ખાસ જરૂર હતી એને તમારી જરૂરિયાત પૂરી કરી, પણ એને પછી એ લોકો ભૂલી ગયા. આવું કોઈ દિવસ ના કરવું જોઈએ. એની પણ પછી કન્ટિન્યુ સાવચેતી, વારંવાર સફાઈ રાખવી જોઈએ, જેથી કરીને ભવિષ્યમાં પણ કોઈ તકલીફ કદાચ પડે તો એ ઉપયોગી નીવડે. ચર્ચા કરો. ઉની જ્યાં રહે છે ત્યાં 2 જૂના કૂવા છે. તેના દાદી કહે છે કે 15-20 વર્ષ પહેલાં આ કૂવામાં પાણી હતું, 15-20 વર્ષ પહેલાં. પરંતુ અત્યારે કૂવાનું પાણી સુકાઈ ગયું, કારણ કે ઇલેક્ટ્રિક મોટરની મદદથી પાણી જમીન કૂવામાંથી ખેંચી લાવવામાં આવ્યું. જે તળાવમાં વરસાદનું પાણી સંગ્રહ કરવામાં આવતું તે હવે ત્યાં નથી. વૃક્ષો અને બગીચાની આજુબાજુની જમીન સિમેન્ટથી ઢંકાઈ ગઈ છે. તેના માટે બીજું કોઈ કારણ છે સમજાવો? તો આવા કારણોના લીધે જે સુકાઈ જાય, બરાબર, ખેંચી લેવા માટે પાણી ખાલી થઈ જાય. તળાવનું પાણી સંગ્રહ કરતા હતા, હવે તે થતું નથી, તો પાણી ખાલી રહે, કૂવા ખાલી રહે. હવે વૃક્ષોની બગીચાની આજુબાજુની જે જમીન સિમેન્ટથી ઢંકાઈ ગઈ છે, હવે એનાથી શું થશે? તો પાણી જમીનમાં ઉતરી શકશે નહીં વરસાદનું. હવે ઉતરે નહીં માટે શું થશે? તો પાણી ઉતરશે નહીં તો પાતાળમાં જશે નહીં અને જે કૂવા છે ભરાશે નહીં. ઓકે, તો આવા બીજા ઘણા બધા પણ કારણો હોઈ શકે છે, તમે લખી શકો. આજની વાર્તા, ચાલો જોઈએ કે આજે લોકો જુદી જુદી કેવી રીતોથી પાણી મેળવવાની વ્યવસ્થા કરે છે, કઈ રીતે પાણી મેળવે છે. પાના નંબર 57 જુઓ અને ચર્ચા કરો. અહીંયા આપેલું છે, તમે તમારા ઘરમાં પાણી તેમાં આપેલી કોઈ રીતે મેળવો છો તો તેના પર ખરાની નિશાની કરો. જો તમે કોઈ બીજી રીતે પાણી મેળવતા હોય તો તમારી નોટબુકમાં લખો. વિદ્યાર્થી મિત્રો, અહીં એક પ્રકાર તમારી વાર્તા આપેલી છે, બરાબર, એ તમારે જોઈને કરવાનું રહેશે. પેલું છે, પાણી પુરવઠા બોર્ડ તરફથી પાણીનું ટેન્કર અમારી કોલોનીમાં દિવસમાં 2 વાર આવે છે. એ પાણી ક્યાંથી આવે છે? ટેન્કરથી. ટેન્કરમાંથી પાણી મેળવવા અમારે લાંબી લાઇનમાં ઊભા રહેવું પડે છે. તે સમયે લોકો પાણી માટે ઝઘડે પણ છે. આ ઉપર તમે જોયું હશે ક્યાંક, પાણી માટે ઝઘડતા હોય છે. અમે કૂવામાંથી પાણી મેળવીએ છીએ. જો અહીંયા ટેન્કર દ્વારા અને અહીંયા કૂવા દ્વારા, નજીકનો કૂવો 1 વર્ષ પહેલાં સુકાઈ ગયો, હવે અમારે બીજા કૂવા સુધી પહોંચવા દૂર સુધી ચાલવું પડે છે. ત્રીજું, અહીંયા જો ટાંકીથી અમને ઘરે પાણી 1/2 કલાક માટે મળે છે અને આખો દિવસ તેને ઉપયોગમાં લેવા ટાંકી ભરીએ છીએ. ક્યારેક તે ગંદુ હોય છે. અહીંયા ટાંકી દ્વારા અહીંયા અમને અમારા નળમાંથી આખો દિવસ પાણી મળે છે. અહીંયા આખો દિવસ પાણી મળે છે નળ દ્વારા. અમે આવી રીતે પાણી મેળવ અલગ અલગ. હવે અહીંયા નજીકમાં હેન્ડપંપ છે, પેલા ડમકી કહેતા એને, હવે હેન્ડપંપ. પણ અમને જે પાણી મળે છે તે ખારું હોય છે, અમારે પીવાનું પાણી ખરીદવું પડે છે. જો અહીંયા શું હાલત થાય છે, તો અમુક જગ્યાએ એવું પાણી આવે ખરાબ, ખારું, તો જે પીવા લાયક હોતું નથી, બરાબર. એ જે ક્યાંથી મળે છે? હેન્ડપંપ પાણી. અહીંયા જો અમે પાણી પુરવઠાની પાઇપ સાથે સીધો પંપ જોડેલો છે અને હવે અમને કોઈ મુશ્કેલી નથી. જે પાણી પુરવઠાની પાઇપ છે એની સાથે સીધો પાઇપ જોડેલો છે. અત્યારે મોસ્ટ ઓફલી
બધા રીતે જોડેલા હોય છે, માટે પાણી તકલીફ પડતી નથી. અમારે બોરવેલથી પાણી ખેંચવા માટે મોટર મૂકવી પડે છે. હવે ખેતરોમાં પાણી પહોંચાડવું હોય એટલે પાણી ક્યાંય ઘડો બે ઘડો ન ચાલે, ત્યાં ઘણું બધું પાણી જોઈએ, તો લોકો બોરવેલથી પાણી ખેંચે છે. એનાથી બોરવેલ અમે ઈચ્છીએ છીએ ત્યારે પાણી મેળવીએ છીએ, જ્યારે તમે ઈચ્છા એમને ઈચ્છા હોય ત્યારે એ લોકો પાણી મેળવી શકે. અને છેલ્લું અહીંયા તમને દેખાય છે ને વિદ્યાર્થી, શું દેખાય છે? તળાવ કે કેનાલ, બરાબર. અમે પાણી કેનાલમાંથી મેળવીએ છીએ. આ લોકો પાણી ક્યાંથી મેળવે છે? કેનાલમાંથી. તો આપણે કેટલી 8 જગ્યાએથી અલગ અલગ પાણી મળે છે. ટેન્કરમાંથી, કૂવામાંથી, ટાંકીમાંથી, નળમાંથી, હેન્ડપંપમાંથી, પાણી પુરવઠાની પાઇપમાંથી, પંપ સાથે જોડવાથી, બોરવેલથી અને છેલ્લે કેનાલમાંથી. બરાબર વિદ્યાર્થી મિત્રો, ખ્યાલ આવી ગયો? હવે અહીંયા આપણને એક ચર્ચા કરવા પ્રવૃત્તિ આપેલી છે. બધાને જીવવાનો હક છે, તેમ છતાં શું દરેક વ્યક્તિ જીવવા માટે પૂરતું પાણી મેળવે છે? વિદ્યાર્થી મિત્રો એક વાત જણાવું, તો હાલમાં અમુક ઘણા બધા એવા ગામડા છે જેમને પીવાનું પાણી પૂરતા પ્રમાણમાં મળતું નથી. તેમણે પાણી ભરવા માટે ઘણા કિલોમીટર અંતર સુધી દૂર જવું પડે છે અને ત્યારે માંડ કરીને એક ઘડો પાણી મળતો હોય છે, એટલે ખૂબ જ સાવચેતીથી પાણી લોકો વાપરતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે શહેરમાં રહીએ છીએ અને એમ વિચારીને નહીં ચાલવાનું કે પાણી પુષ્કળ છે, પાણી આપણને મળી જ રહેશે, ખાલી નહીં થાય. પાણીનો યોગ્ય ઉપયોગ કરવો જોઈએ વિદ્યાર્થી મિત્રો. પાણી ખૂટી જવાની સંભાવનામાં છે, પીવાલાયક પાણી ઓછું છે, માટે આપણે હંમેશા તેનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ. જરૂરી હોય ત્યાં જ કરવો જોઈએ, વધારે પડતો બગાડ કરવો જોઈએ નહીં. અમુકને તો પીવા માટે પૂરતું પાણી મળતું નથી, એવું કેમ હશે કે કેટલાક લોકોએ પીવાનું પાણી ખરીદવું પડે છે. હાલમાં પણ તમે જો બહાર ગામ જાઓ તો બોટલો તમને પૈસા, પાણી પણ પૈસાનું લેવું પડે છે. એટલે વિદ્યાર્થી વિચાર કરો, પાણી સાર્વત્રિક હોય એના માટે પણ આપણે પૈસા ખર્ચવા પડે છે. શું આવું હોવું જોઈએ? ના, ધરતી પર પાણી દરેક માટે છે. કેટલાક લોકો જમીનમાં ઊંડેથી બોરવેલમાંથી પાણી મેળવે છે, તે કેટલા અંશે સાચું છે? તમે ક્યારે આવું જોયું છે? ઘણા લોકો સીધા પાણી પુરવઠાની પાઇપ સાથે પંપ કેમ જોડે છે? આના લીધે બીજા લોકોને કેટલી મુશ્કેલી પડે છે, શું તમને આવો કોઈ અનુભવ છે? તો આવું કરવાથી જે પાણીની જે માત્રા છે ઘટી જાય છે, જેને મળે છે એને પુષ્કળ પ્રમાણમાં પાણી મળે છે, જેને નથી મળતું અને કોઈને પાણી મળતું નથી. અને આ માટે સરકાર ટેક્સ પણ લે છે. પાણી તો મળે ને, ઉપરથી ટેક્સ પણ લેવાનો. જો અહીંયા વિદ્યાર્થી મિત્રો, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનનું હાઇડ્રોલિક વિભાગ છે, પાણી વિભાગ, જળ વિભાગ કહેવાય ને, વોટર બિલ આપેલું છે, દેખાય છે? જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા કોઈનું નામ છે બરાબર, સુરતનું છે. અહીંયા જો પાણીનું બિલ ચૂકવવા પાત્ર 170 રૂપિયા, કેટલા? 170 રૂપિયા છે. હવે એના માટે પણ તમારે બિલ ચૂકવવું પડે છે. એટલે પાણીનો અધિકાર દરેકને છે, છતાં પણ પાણી નથી મળતું અને એનું બિલ પણ ચૂકવવું પડે છે. આ બિલ જુઓ અને કહો, આ બિલ કોઈ કઈ ઓફિસથી આવ્યું છે? હાઇડ્રોલિક વિભાગ. શું તમને પીવાનું બિલ ઘરે મળે છે? તે ક્યાંથી મોકલવામાં આવે છે શોધી કાઢો. તો મેં તમને વાત કરી એમ બરાબર, મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી, વિભાગોમાંથી અલગ અલગ. હાઇડ્રોલિક વિભાગ સાથે મ્યુનિસિપલ, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન કેમ લખેલું છે તમે શું વિચારો છો? કેમ કે જે મહાનગરપાલિકા હોય, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન એમાંનું એક છે. એમાં અલગ અલગ વિભાગો જોડાયેલા હોય છે. એ વિભાગ અંતર્ગત હાઇડ્રોલિક વિભાગ એટલે જળ વિભાગ આવે છે. બિલ કોના નામ ઉપર છે? પૂજન પટેલ. દરેક મહિને તેમને કેટલા પૈસા ચૂકવવા પડે છે? તો આપણે 170 રૂપિયા આપણે જોયું ને. શું તમારે પાણી માટે બિલ ભરવું પડે છે? કેટલું?
પાણીનો ભાવ જુદી જુદી કોલોનીમાં જુદો જુદો હોય છે, તમારા વડીલોને પૂછો. તો દરેક જગ્યાએ પાણીનો ભાવ એ પ્રમાણે, વિસ્તાર પ્રમાણે હોય, અને અમુક જગ્યાએ બિલ આવવા મળ્યા છે પાણીના, બરાબર. વિદ્યાર્થી મિત્રો, ભવિષ્યમાં આપણે ત્યાં પણ આવી શકે, એટલે ધ્યાનથી પાણી વાપરવું જોઈએ, યોગ્ય ઉપયોગ કરવો જોઈએ. કે વિદ્યાર્થી મિત્રો, ચલો હવે અહીંયા આગળ જોઈએ. આ કરી શકાય. કેટલાક એવા સમૂહો છે કે જે જુદા જુદા વિસ્તારમાં લોકોને પાણી લાવી આપવા માટે સખત મહેનત કરે છે. તેઓ વડીલોને તેમના સમયે પાણીની વ્યવસ્થા વિશે પૂછે છે. તેઓ જૂના તળાવ અને નાળા ફરી બંધાવે છે અને નવા પણ બનાવે છે. ચાલો જોઈએ એક સમૂહ જેમનું નામ તરુણ ભારત સંઘ છે. તેમણે દડકી માઈને કેવી રીતે મદદ કરી? કયા માઈ? દડકી માઈ. આ દડકી માઈ છે તે રાજસ્થાનના અલવર જિલ્લાના એક ગામમાં રહે છે. ગામની સ્ત્રીઓએ આખો દિવસ ઘર અને પ્રાણીઓની સંભાળ રાખવા વિતાવવો પડે છે. ઘણી વખત તેઓને પ્રાણીઓ માટે કૂવામાંથી પાણી ખેંચતા આખી રાત જાય છે. ઉનાળામાં જ્યારે કૂવા સુકાઈ જાય છે ત્યારે તેઓએ ગામ છોડી દેવું પડે છે. વિદ્યાર્થી મિત્રો, વિચાર કરો, પાણી માટે. અહીંયા તો આપણને નળ ચાલુ કરો એટલે પાણી ચાલુ ને બગાડ, બરાબર, તે ના થવું જોઈએ. આ ઘટના જો દડકી માઈએ આ સમૂહ વિશે સાંભળ્યું અને મદદ માટે પૂછ્યું. ગામના લોકો અને આ સમૂહના સભ્યોએ સાથે મળીને તળાવ બનાવ્યું, જેથી પ્રાણીઓ માટે ખોરાક અને પાણીની મુશ્કેલી હવે ઓછી થઈ ગઈ. લોકોએ વધારે દૂધ મળતું થયું, લોકોને વધારે દૂધ મળતું થયું, તેઓની કમાણીમાં વધારો થયો. એટલે કે આ ભેગા મળીને આ લોકો શું બનાવ્યું? તળાવો. રાજસ્થાનના અલવર જિલ્લાનું એક ગામ હતું. એના માટે તમે કોઈ સમાચાર પત્રમાં આવા સમાચાર ક્યારે જોયા, વાંચ્યા છે? લોકો તેમની પાણીની પરેશાનીનો ઉકેલ કેવી રીતે લાવે છે? શું તેઓ કોઈ જૂના તળાવ અને વાવનું સમારકામ કરી તેનો ઉપયોગ ફરી કરી શકે છે? તો હા વિદ્યાર્થી મિત્રો, દરેક ગામમાં અને અમુક અમુક ઘટનાઓ પેપરમાં પણ આવતી હોય છે, બરાબર, જેમ આ પેપરમાં આવી તે રીતે આવેલી છે. એ જ જાણી જોઈને આપણે પાણીનો બગાડ કરવો જોઈએ નહીં. આપણે શું શીખ્યા? પોસ્ટર બનાવો. તમને સૂત્ર યાદ છે, ધરતી પર પાણી સૌ કોઈ માટે છે. આ બીજા સૂત્રો વિશે વિચારો, ચિત્ર દોરો, સુંદર પોસ્ટર બનાવો. આ બીજા બીજા તમારે કરવાનું છે. જળ જીવન, પાણી સૌ કોઈની જરૂરિયાત છે, બરાબર, સેવ વોટર. આવા ઘણા બધા સૂત્રો છે, તમારે દોરવાના છે અને સુંદર અક્ષરે ચિત્રો દોરવાના અને લખવાના છે. પાણીનું બિલ લાવો, તે જુઓ અને કહો. આ બિલની તારીખ ખાલી કરતી તારીખ સુધીનું હોય છે એ લખો. આ બિલના કેટલા પૈસા ચૂકવાના છે એ લખવાનું છે. તમે બિલમાં બીજું શું જોયું જોઈ શકો છો, બરાબર વિદ્યાર્થી મિત્રો, જેમ કે સમારકામ પર ખર્ચેલા પૈસા, જાળવણી ખર્ચ વગેરે, બરાબર. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? આ પાઠમાં આપણે જળ વિશે જોયું અને આપણી પણ એક ફરજ પણ એ બને છે કે પાણીની જે જરૂરિયાત હોય ત્યાં જ ઉપયોગ કરો, બગાડ કરવો જોઈએ નહીં. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો આવજો. આનો સ્વાધ્યાય તમારે લખી નાખવાનો છે. ઓકે, ચલો આવજો.